हेलो माय डियर स्टूडेंट्स, वेलकम टू ज्ञानमंजरी विद्यापीठ महुआ। हूँ शिवांग गोस्वामी, फरी एक वार अपना डिजिटल प्लेटफॉर्म ने अंदर आप सबनों स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 10 विज्ञान विषय में आज आपने बात करवानी छे चैप्टर नंबर 12 के जे छे विद्युत। हवे विद्युत जे छे एने लगता थोड़ा दाखलाओ जे छे एटले के पाठ्यपुस्तकना उदाहरणना दाखलाओ जे छे एना अंदर आपणे लास्ट टाइम उदाहरण नंबर 7 અને 8 જોયું હતું। આજે આપણે ઉદાહરણ 9 વિશે વાત કરીએ, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ નંબર 9। ફરી પાછું દરેકની જેમ જ ચેપ્ટર શરૂ કરતા પહેલાં સંપૂર્ણ ચેપ્ટર નંબર 12 જે છે વિદ્યુત એનું રિવિઝન એટલે કે ઇક્વેશન્સ, મેં તમને કીધું કે આવી રીતે યાદ રાખવાનું છે। સૌથી પહેલાં વિદ્યુત પ્રવાહ I is equals to Q divided by T, બીજું V is equals to W divided by Q વિદ્યુત સ્થિતિમાન એટલે કે W વર્કડન પર ચાર્જ, એના પછી જો વાત કરીએ આપણે તો ત્રીજું સૂત્ર હતું V is equals to IR, અવરોધનું બીજું એક સૂત્ર R is equals to rho L upon A, જ્યાં R અવરોધ છે અને rho અવરોધકતા છે, એના પછી અવરોધનું શ્રેણી જોડાણ R બરાબર R1 વત્તા R2, અવરોધનું સમાંતર જોડાણ 1/R ઇઝ ઇક્વલ્સ ટુ 1/R1 પ્લસ 1/R2, લાસ્ટમાં આપણે જોયું હતું જૂલ ઉષ્મા I² RT। આટલા સૂત્રો છે ખાલી, જો તમને આટલું વ્યવસ્થિત આવડતું હોય તો તમને ક્યાંય પ્રોબ્લેમ જ ન આવે, પણ મેઇન વસ્તુ એ છે કે વ્યવસ્થિત મહેનત કરવાની જરૂર હોય છે, બરાબર છે। તો હવે આપણે આવી જઈએ આપણા ઉદાહરણ પર। તો ઉદાહરણ નંબર 9 જે છે પાઠ્યપુસ્તકનું આમ કહીએ તો 12.9, તો આપણને શું કીધું છે, આકૃતિમાં એક પરિપથ આપેલો છે જેના અંદર આપણને 12 વોલ્ટની બેટરી આપી છે, R1 R2 R3 R4 અને R5 પાંચ અવરોધો આપેલા છે। કઈ રીતે છે, અહીંયા છે આપણી પાસે R1 R2, પછી બેટરી આપેલી છે આપણને, પરિપથમાં કંઈ સ્વિચ દોરવાની જરૂર નથી, R3 R4 અને R5 આટલું આપેલું છે આપણને। હવે આપણને કીધું છે કે બેટરી જોડેલી હોય તો પરિપથનો કુલ અવરોધ પૂછ્યો છે, એટલે કે આપણને પૂછ્યું છે વોટ ઇઝ ધી વેલ્યુ ઓફ R ઇક્વિવેલેન્ટ, બરોબર છે। ઘણા બધા પાંચ અવરોધ છે તો પાંચેયનો મળીને અવરોધ કેટલો, આ એક પૂછ્યું છે। બીજો, પરિપથમાંથી વહેતો કુલ પ્રવાહ શોધો, એટલે આ બેટરી છે તો આમાંથી I જેટલો પ્રવાહ નીકળ્યો છે એ પ્રવાહ પણ આપણે મેળવવાનો છે। ચાલો, તો બહુ સરળ દાખલો છે, જો વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ હોય તો। સૌથી પહેલાં આપણે ભણી ગયા બે જોડાણ, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। ચાલો, શ્રેણી જોડાણ કોને કહેવાય ને સમાંતર જોડાણ કોને કહેવાય એ ક્વિક તમને રિવિઝન આપી દઉં। તો બે અવરોધો જો આવી રીતે જોડાણેલા હોય 1/1 તો આને આપણે કહીએ છીએ અવરોધોનું શ્રેણી જોડાણ, એક એના પછી બીજો। જો હું વાત કરું સમાંતર જોડાણની તો બે અવરોધો આવી રીતે જોડાયેલા હોય, બરોબર છે, એટલે કે એકના છેડા સાથે બીજાનો છેડો જોડાયેલો હોય, બીજાના છેડા સાથે પહેલો, તો આને આપણે કહીશું સમાંતર જોડાણ। તો મેઇનલી જોડાણ આ બે જ પ્રકારનું હોય, કાં તો એ શ્રેણી હોય અથવા તો સમાંતર હોય। અહીંયા તમે જુઓ બે જોડાણો આપણને જોવા મળે છે, R1 R2 R3 R4 R5, તો આ બંને કયા જોડાણમાં છે વિચારો તો તમારી રીતે, તો તમારી રીતે વિચારશો તો આઈ થિંક તમને આન્સર મળી જશે કે R1 અને R2 આ બેમાંથી કોની જેવા લાગે છે, સીધા તમે કહો એટલે તમને એમ થાય નહીં સર સમાંતર છે,
तो आपणे अहींया लखी नाखवानुं के आर वन तथा आर टू समांतर जोड़ाणमां होवाथी हवे एने आपणे कहीशुं आर डेश। तो समांतर जोड़ाणनुं एक आ सूत्र मैं तमने लखाव्युं हतुं, हजी जो आमां तमे क्रॉस मल्टीप्लाय करी दियो तो आवुं मळशे आर इज इक्वल्स टू आर वन आर टू अपॉन आर वन प्लस आर टू। जो करवू होय तो ओलू राखो तो पण वांधो नथी, आंसर तो मळी जशे। आर वन केटलो आपेलो छे आपणने? दस। आर टू आपेलो छे 40 ओम। तो दस अने 40 समांतरमां छे तो शुं करवानुं? वन अपॉन आर डेश बराबर वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू। किंमत मूकी दईए, वन अपॉन आर डेश, वन अपॉन आर वन केटलू छे? एकना छेदमां दस वत्ता एकना छेदमां 40। क्रॉस मल्टीप्लाय करो, 40 गुणा एक 40 वत्ता 10 गुणा एक 10 भाग्या 40 गुणा 10 400। तो आ शू थी गयू? वन अपॉन आर डेश इज इक्वल्स टू 40 वत्ता 10 50 भाग्या 400। एक शून्य कैंसल। आ वन अपॉन आर डेश है, आर डेश जोत हो तो आस्त एट्ले 40 भाग्या 5 के 8 ओम। आ शू मिलो आपने? 8 ओम। आ 8 ओम मिलो आ बने लीधे, बराबर है? आ बने लीधे परिणामी आपने मिलो। हवे आ त्रणे जुओ, आ त्रणे त्रण पण केवा छे? समांतरमां ज छे। एटले लखी नाखूं आर थ्री आर फोर तथा आर फाइव समांतर जोड़ाणमां होवाथी, ए त्रणे त्रण पण समांतरमां छे तो सेम आना जेम ज, पण त्यां त्रण छे तो त्रण आवशे। एने कही दियो आर डबल डेश, वन अपॉन आर वन प्लस वन अपॉन आर टू प्लस वन अपॉन आर थ्री। चलो हवे आ सूत्र ने आपणे साइडमांथी जवा दईए जेथी करीने आपणे दाखलो कम्प्लीट करी शकीए। तो वन अपॉन आर डबल डेश बराबर वन अपॉन आर, हवे अहीं आ वन टू थ्री छे एनी जग्याए शुं आवशे? टू थ्री फोर फाइव, आ छे ने त्रणे त्रण समांतर, ए पण तमे समजी ज गया हशो। तो आर थ्री केटलू आपेलू छे आपणने? 30, 20 અને 60। 30 ઓમ, 20 ઓમ અને 60 ઓમ। તો એકના છેદમાં 30 વત્તા એકના છેદમાં 20 વત્તા એકના છેદમાં 60। આને સોલ્વ કઈ રીતે કરવું? બે ત્રણ રીતે આને તમે સોલ્વ કરી શકો। સૌથી પહેલાં તો જે એનું જે કોમન ફેક્ટર હોય એના વડે મલ્ટીપ્લાય કરો। તો જો આ ત્રણેયમાં નીચે શું છે? સૌથી મોટું 60, તો 30ને કેટલા વડે ગુણો તો 60 થાય? જવાબ આવે 2। તો 2 વડે ગુણી અને 2 વડે ભાગી દો। 20ને કેટલા વડે ગુણો તો 60 થાય? 3 વડે, તો એમાં 3 વડે ગુણીને 3 વડે ભાગી દો। એકના છેદમાં 60 તો એમનેમ 2 × 30 એટલે આ થઈ ગયું 2 ભાગ્યા 60, આ થઈ ગયું 3 ભાગ્યા 60, આ થઈ ગયું 1 ભાગ્યા 60। છેદ સરખો, અંશનો સીધો સરવાળો, 2 વત્તા 3 5 વત્તા 1 6 એટલે કે 6 ભાગ્યા 60। કેટલું થાય આર ડબલ ડેશ? તો આ 6 ભાગ્યા 60 એકના છેદમાં 10 હતું, વ્યસ્ત કરો ઉપર જાય, આર ડબલ ડેશ મળ્યો 10 ઓમ। આનો મતલબ એવો થયો કે આ બંનેના જગ્યાએ 8 ઓમ તમે ગણી શકો આ બંનેનું, અને આ ત્રણેય જે છે એના બદલે તમે ગણી શકો 10 ઓમ। હવે એ બંને વિચારો, એ સીધે સીધા જોડાયેલા છે, જુઓ અહીંયા એક અવરોધ અને અહીંયા બે ખાલી અવરોધ વિચારો, આ જે મેં બોટા સર્કલ દોર્યા છે એ, તો 8 અને 10, તો આ બંને પાછા સમાંતર જોડાણમાં છે એટલે લખવાનું આર ડેશ તથા આર ડબલ ડેશ સમાંતર
જોડાણમાં હોવાથી એ સમાંતર જોડાણમાં છે, આ સોરી શ્રેણી જોડાણમાં થશે ને, બોલા સમાંતરમાં હતા આ બંને શ્રેણી જોડાણમાં, તો શ્રેણી જોડાણમાં સીધો સરવાળો આર ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ આર ડેશ પ્લસ આર ડબલ ડેશ, સીધે સીધો સરવાળો કરી દો, 8 વત્તા 10 કેટલું થઈ ગયું, 18 ઓમ. આ 18 ઓમ શું છે, આ પરિપથ આખો જે છે એનો કુલ અવરોધ છે. આ વસ્તુ ખ્યાલ આવે કે આ 5 એ 5ના જગ્યાએ 1 18 હોય ને તો ચાલે, આ એનો સિમ્પલ મતલબ થાય. ચાલો પહેલું કામ આપણું થઈ ગયું. બીજું આપણને શું પૂછ્યું છે, પ્રવાહ. ચાલો આપણને ખ્યાલ છે વી ઇઝ ઇક્વલ્સ ટુ IR, તો ધેર ફોર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ વી ડિવાઈડ બાય આર. કેટલા છે અહીંયા વોલ્ટેજની બેટરી, 12 વોલ્ટની બેટરી છે, તો સીધે સીધું 12. અવરોધ કેટલો, આખા પરિપથનો કેટલો અવરોધ, 18. તો 12 ભાગ્યા 18, બંને 6 વડે ડિવિઝિબલ છે એટલે 2 ભાગ્યા 3. 2 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવશે, 0.666 એમ્પિયર, અથવા તમે આને ડાયરેક્ટ 0.67 એમ્પિયર પણ કહી શકો છો. ઘણાને હજી 2 ભાગ્યા 3 કરતા નથી આવડતું, તો પોઈન્ટમાં ભાગાકાર છે, શીખી લેજો. આ એવો સમય છે, તમને થોડોક મોકો મળ્યો છે, શીખી લેજો, પછી આવો મોકો મળશે નહીં. તો આ હતું ઉદાહરણ નંબર 9. બહુ સરળ હતું, પણ તમારે ખાલી એક ખ્યાલ રાખવાનો હતો કે કોણ શ્રેણીમાં છે અને કોણ સમાંતરમાં છે. ચાલો હવે ઉદાહરણ નંબર 10 વિશે વાત કરીએ. ઉદાહરણ નંબર 10 જે છે એ પાવરને લગતું છે, એટલે કે જે પ્રવાહ છે એના આધારે પાવર કઈ રીતે મળે આપણને. તો સૂત્ર જે છે પાવરનું, પહેલાં તો યાદ રાખજો, પાવર પી ઇઝ ઇક્વલ્સ ટુ VI. આના ઉપરથી જ આપણે I² R બનાવ્યું હતું. પછી પાવર એટલે હીટ ભાગ્યા સમય, એના ઉપરથી T સામે ગયો તો I² RT બન્યું હતું, પણ મેઇન સૂત્ર પાવરનું આ છે. હવે આપણને એવું કીધું છે કે કોઈ ઇસ્ત્રી છે, વિદ્યુત ઇસ્ત્રી. હવે આપણને ખ્યાલ છે ઇસ્ત્રી જે છે શું કરે છે, જૂલના નિયમ પર કાર્ય કરે છે. પરિપથમાંથી જ્યારે પ્રવાહ વહે, એ પ્રવાહના લીધે શું થાય છે, તો એ પ્રવાહના લીધે એ વાયર અથવા તો જે એનો એલિફિલામેન્ટ છે એ ગરમ થાય છે, અને ગરમ થવાને કારણે ઇસ્ત્રી ગરમ થાય છે અને આપણા કપડાં જે છે એને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરી શકીએ છીએ આપણે. હવે આના અંદર એવું કીધું છે કે ઇસ્ત્રી જે છે જ્યારે પોતાના મહત્તમ ઊર્જા ખર્ચ કરે ત્યારે, એટલે કે મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોટ, આ વોટ છે ઊર્જાનો, પાવરનો એકમ. વોટ એટલે શું થાય, જૂલ પર સેકન્ડ. આપણે યાદ રાખજો વોટ ઇઝ ઇક્વલ્સ ટુ જૂલ પર સેકન્ડ, જૂલ ઊર્જા છે, પણ પ્રતિ સેકન્ડ કેટલી ઊર્જા ખર્ચાણી એને આપણે કહીએ છીએ પાવર. તો જ્યારે મહત્તમ દરથી ઊર્જા વાપરે ત્યારે 840 વોટ આપેલું છે, લઘુત્તમ દરથી વાપરે ત્યારે 360 વોલ્ટ આપેલું છે, અને આપણને કીધું છે કે વી છે 220 વોલ્ટની આપણને બેટરી આપેલી છે, બરાબર છે. સાથે સાથે અવરોધ પણ આપેલો છે આપણને 3.82. ઓકે, કોઈ વાંધો નહીં, અવરોધ નથી આપેલો, ચાલો અવરોધ આપણને આપેલો નથી. તો હવે આપણે આ દાખલો જે છે બંને કેસમાં, લઘુત્તમ અને મહત્તમ આ બંને કેસમાં આપણે અવરોધ પણ ફાઇન્ડ કરવાનો છે, અને એની સાથે સાથે આપણે જે છે એનો પ્રવાહ પણ મેળવવાનો છે. ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ, જ્યારે ઇસ્ત્રી મહત્તમ દરથી ઊર્જા વાપરે, ઇસ્ત્રી જ્યારે મહત્તમ દરથી ઊર્જા વાપરે, પહેલો કેસ, તો ત્યારે સૂત્ર આપણી પાસે છે પી ઇઝ ઇક્વલ્સ ટુ VI. આપણે શું જોઈએ છે, આ તો આપણે એમ લખવાનું કે પી ઇઝ ઇક્વલ્સ ટુ VI, ધેર ફોર આઈ ઇઝ ઇક્વલ્સ ટુ પી ડિવાઇડેડ બાય V. આટલો તો આપણને ખ્યાલ આવે જ. તો પી કેટલો આપેલો છે, 840,
ભાંગ્યા વી કેટલું આપેલું છે? 220. 110 કેન્સલ એટલે વધ્યું આપણને 84/22. આ ભાગાકાર કઈ રીતે કરવો? સૌથી પહેલાં તો આ બંને જે છે બે વડે ડિવિઝિબલ છે, તો 81ને 2 વડે ભાગો 42, 11ને 2 વડે ભાગો 11. હવે શું કરવાનું? 42/11 સિમ્પલ, 11 × 3 = 33. કેટલા વધ્યા? 9 પોઈન્ટ કરો 0. 11 × 8 = 88. ફરી પાછા 2 વધ્યા, 0 મૂકી દો. 11 × 1 = 11. એટલે આપણને આન્સર મળશે 3.81. એની પછીનો આંકડો જે છે આપણે જોઈએ તો અહીંયા 11 મૂક્યા એટલે 9 વધશે 90, એટલે ફરી પાછો 8 × 1 = 8 છે એટલે 5 કરતાં વધારે એટલે આપણે 82. આ મળી ગયો આપણને આપણો પ્રવાહ. બીજું આપણને શું પૂછ્યું છે? બંને કિસ્સાની અંદર આઈ અને આર મેળવો. તો પ્રવાહ તો મળી ગયો. હવે વી ઇઝ ઇક્વલ્સ ટુ IR પરથી R ઇઝ ઇક્વલ્સ ટુ V/I. V કેટલું છે? 220/3.82. 220/3.82 કરીએ અને જે જવાબ આવે એ શું રહેશે? આપણો અવરોધ બનશે. ચાલો જોઈએ. આ ભાગાકાર જે છે તમને એવું લાગી શકે કે થોડોક અઘરો છે. 220/3.82. તો સૌથી પહેલાં તો એક કામ કરીએ, 3.82ની જગ્યાએ 382 લઈ લઈએ. શું કરીએ? 382 એટલે અહીંયા 2 પોઈન્ટ છે એટલે આ તો તમને ખ્યાલ ને, 3.82 હોય એનો મતલબ 382/100 કહેવાય. આ 100 ને જવા દો ઉપર એટલે આની યારે 20 ગુણાકારમાં એટલે 22, પછી 30/382 આ કરી નાખવાનું. ઓકે, ચાલો હવે સૌથી પહેલાં ભાગાકાર ભાગ ક્યારે હાલશે તમે વિચારો તો 5 × 382 = 5 કેટલા થાય? 1910. 6 વડે ભાગ નહીં આલે. 0 9 2 એટલે વધ્યા 290. ઉપરથી 10 લાવો. ચાલો 2900 કેટલા વડે ભાગ આલશે? તો 7 વડે. 382/7 એટલે થશે 26/74. વધ્યા અહીંયા 6 એટલે હવે તમે ભાગાકાર તમારી જાતે આઈ થિંક આવું તો બધું તમે 6ઠા 7માં કર્યું જ હોય એટલે જવાબ મળશે 57.60. ટૂંકમાં તમને એક આઈડિયા આપી દીધો કે ભાઈ આવી રીતે કરવાનું, પછી આગળના ભાગ જે છે એ તમારી લીધે તમારી રીતે કરી નાખજો. બરાબર છે? ચાલો હવે એના કરતાં આગળ વધીએ આપણે. તો આ પ્રથમ કિસ્સામાં પ્રવાહ મળી ગયો, આર મળી ગયો. આવી રીતે લખો તમારો અડધો માર્ક કપાઈ જાય. અહીંયા એકમ નહીં ભૂલવાનું, અવરોધનો એકમ શું થાય? ઓમ. તો સાથે સાથે એ અવરોધનો એકમ ઓમ પણ તમારે લખવો પડશે. ચાલો હવે બીજા કેસમાં સેમ વસ્તુ, કાંઈ એમાં બદલાશે જ નહીં એટલે તમારે અહીંયા લખી નાખવાનું કે જ્યારે ઇસ્ત્રી લઘુત્તમ દરથી ઉર્જા વાપરે. બરોબર છે? લઘુત્તમ દરથી સેમ વસ્તુ I ઇઝ ઇક્વલ્સ ટુ P/V. હવે P કેટલું લઈ લેવાનું? 360/220. V તો બદલાતો જ નથી, V જે છે એ તો કેવું રહે છે? અચળ જ રહે છે. 110 કેન્સલ, 2 વડે ભાગ આલશે 11 અને 18. 18/
11 કરો કેટલું મળશે આપણને તો એ આન્સર મળશે 1.64 હવે આ ભાગાકાર તો તમને આવડવો જોઈએ બરોબર છે એવું બધું પણ કંઈ કરાવવાની જરૂર હોય નહીં સિમિલરલી I R is equals to V by I V છે 220 ભાગ્યા 1.64 કરો કીધું એમ 1.64 ના બે શૂન્ય ઉપર જવા દેવાના એટલે 22000 ભાગ્યા 164 અને આવું તો હવે આવડવું જોઈએ આ લેવલ પર આવીને બરોબર છે ભાગાકાર કરશો એટલે જવાબ મળશે 134.15 ઓહ તો આ હતું ઉદાહરણ નંબર 10 ખાલી ભાગાકાર ઉપર વધારે ફોકસ કરવાનું આ હતું ઉદાહરણ નંબર 10 આઈ હોપ કે આજના બંને ઉદાહરણો ઉદાહરણ 9 અને 10 તમને ક્લિયર થયા હશે તેમ છતાં પણ જો ક્યાંય પણ તમને ડાઉટ આવે તો મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ મને તમે ડાઉટ સેન્ડ કરી શકો છો અને હોમવર્કમાં બંને ઉદાહરણ તમારે લખીને મને મોકલવાના રહેશે તો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ